1970 થી અસ્તિત્વમાં આવેલા વાપી જીઆઈડીસીમાં 50 વર્ષ પણ ટ્રાન્સપોર્ટના વાહનો પાર્ક કરવા ડ્રાઈવરોને બે ઘડી આરામ કરવા, નાહવા, શૌચ ક્રિયા કરવા માટે ટ્રાન્સપોર્ટ નગરની સુવિધા મળી નથી. અનેક રજૂઆત બાદ હાલમાં ગંભીર મુદ્દે ધારાસભ્ય કનુદેસાએ સંકલનની બેઠકમાં રજૂઆત કરતા ટ્રાન્સપોર્ટ નગરનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. વાપીમાં વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનની ટ્રાન્સપોર્ટ નગર બનાવવા માટે અને તે માટે જમીન ફાળવવાની માંગ વર્ષોથી ટલ્લે ચડતી આવી છે. જો કે હાલમાં અંગે ધારાસભ્ય કનુ દેસાઈએ સંકલનની બેઠકમાં ટ્રાન્સપોર્ટ નગર બનાવવાની રજૂઆત કરતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ખુશીનું મોજું પ્રસર્યું છે. વાપીમાં આવેલા 4000 જેટલા ઉદ્યોગોમાં માલસામાનની હેરફેર માટે 2500 જેટલી ટ્રાન્સપોર્ટ ઓફિસ છે. રોજના 4000 જેટલા માન વાહનોની અવર જવર છે. તેમ છતાં વાપીના ટ્રક ડ્રાઈવરો માટે બેગડી આરામ કરવા માટે, નાવા, સ્નાનગૃહ, શૌચ ક્રિયા માટે શૌચાલયની સુવિધા નથી. આ અંગે 1970 થી વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન ટ્રાન્સપોર્ટ નગર બનાવવા જમીન ફાળવની રજૂઆત કરવામાં આવી છે, જે હાલમાં 5 દાયકે ફળીભૂતો થવાની આશા જાગી છે. ધારાસભ્ય કનુભાઈ તરફથી સંકલનની બેઠકમાં ટ્રાન્સપોર્ટ નગર બનાવવાની રજૂઆત કરાઈ છે, ત્યારે ટ્રાન્સપોર્ટ નગર બનાવવાની ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને કેટલો ફાયદો થશે તે અંગે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ ભરત ઠક્કરની પ્રતિક્રિયા સાંભળી હતી. ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે જે જીઆઈડીસીમાં ટ્રાન્સપોર્ટ નગર અંગે વર્ષો પહેલા જમીનની ફાળવણી થઈ હતી, પરંતુ તે બાદ તે જમીન અન્ય ઉદ્યોગકારોને ફાળવી દીધી હતી. આ અંગે અમે કાયદાકીય લડત ચલાવી જીત્યા છે, તેમ છતાં અમને જમીન મળી નથી. જો દમણ પ્રશાસન દમણમાં ટ્રાન્સપોર્ટ નગર બનાવવામાં આગળ આવતું હોય તો વાપીમાં તંત્ર અને રાજકીય આગેવાનો કેમ આગળ આવતા નથી? ટ્રાન્સપોર્ટ નગરની વારંવારની રજૂઆત બાદ તંત્રએ આ અંગે વાપી નજીક ભીલાડના બંધ પડેલ સુગર ફેક્ટરીની જગ્યાએ ટ્રાન્સપોર્ટ નગર બનાવવાની તજવીજ હાથ ધરી છે. જો કે ટ્રાન્સપોર્ટ એસોસિએશન વાપી કરમબેલા ખાતે જમીન ફાળવવાની માંગ કરી છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશનનું માનવું છે કે ડ્રાઈવરો માટે આરામ કરવાના રૂમ, સ્નાનગૃહ, શૌચાલય સહિતની સુવિધાઓ અને પાર્કિંગની સગવડ માટે ઓછામાં ઓછી 150 એકરની જગ્યા જોઈએ, જે હવે વાપીમાં બચી નથી. તો આ અંગે સંકલનમાં રજૂઆત કરનારા ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ પણ વાત કરતા જણાવ્યું હતું કે વાપી ઔદ્યોગિક વસાહત એ ગુજરાતની સૌથી મોટી અને સૌથી જૂની વસાહત છે. ટ્રાન્સપોર્ટ નગર બને તો ટ્રાન્સફોર્મરો અને વાહનોના ડ્રાઈવરોને અનેક ફાયદા થઈ શકે છે. ટ્રાફિક સમસ્યા હળવી થઈ શકે છે, સાથે ટ્રકમાંથી માલસામાનની થતી ચોરીઓ પર રોક પણ લાગી શકે છે. કનુભાઈ દેસાઈએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે તે માટે વલસાડ કલેક્ટર, આદિજાતિ રાજ્યમંત્રીને પણ ચિંતા વ્યક્ત કરી છે અને વહેલી તકે ટ્રાન્સપોર્ટ નગર માટે જમીન ફાળવવાની કામગીરી હાથ ધરવાની ખાતરી આપી છે. ઉલ્લેખનીય છે કે વાપીમાં ટ્રાન્સપોર્ટ નગરના અભાવે ડ્રાઈવરો અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. ટ્રાન્સફોર્મર અને ઉદ્યોગકારોને ટ્રકમાંથી માલસામાન ચોરી થવાનો કાયમી ડર સતાવે છે. એ ઉપરાંત ઓલ ડિવરના નિયમો અને કોન્ટ્રાક્ટર એજન્સીના માણસોની દાદાગીરી, ટ્રાફિકના નામે પોલીસની કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે. આશા રાખી કે કનુભાઈની રજૂઆતને તંત્ર કાને ધરે અને વહેલી તકે ટ્રાન્સપોર્ટ નગરનું સપનું સાકાર કરે. ટ્રાન્સપોર્ટ નગર માટે છેલ્લા 50 વર્ષથી આ જીઆઈડીસીની સ્થાપના થઈ ત્યારથી અમારી માંગણી રહી છે કે વાપીને ટ્રાન્સપોર્ટ નગર આપો, પણ હજી સુધી કોઈ પણ ટ્રાન્સપોર્ટ નગર આપવામાં આવ્યું નથી. છેલ્લા લાસ્ટ જે આ ચૂંટણી હતી 2-3 વર્ષ પહેલાં, ત્યારે અમે માનનીય આપણા ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈને બી રજૂઆત કરેલી, રમણભાઈ પાટકર સાહેબને બી રજૂઆત કરેલી, એના પછી અમે રમણભાઈને તેમના ઘરે જઈને બી આવેદનપત્ર આપી આવેલા. આપણા પહેલાં જે કલેક્ટરશ્રી હતા ખરસાણા સાહેબ, તેમને બી અમે આપેલું અને અમે લોકોએ ત્યારે આખી ફાઇલ બનાવીને આપેલી કે વાપીની અંદર કોઈ એવી લેન્ડ હોય તો અમને આપો, યા તો પછી કરમબેલામાં લેન્ડ છે. કારણ કે અત્યારે વાપીની અંદર જ્યારે સ્ટાર્ટિંગ હતું ત્યારે 10-20 ટ્રાન્સપોર્ટ હતા, પછી છેલ્લા 8-10 વર્ષથી 2500 ટ્રાન્સપોર્ટરો છે અને રોજનું અવર જવર જે ગાડીઓનું છે એ કરીબન 4-4.5 હજાર ટ્રકોની અવર જવર છે. કારણ કે વાપી ને કનેક્ટેડ જે સંઘ પ્રદેશ છે, દાદરા નગર હવેલી, પછી દમણ, ઉમરગામ, સેલવાસ, તલાસરી, વલસાડ, એ બધી ઇન્ડસ્ટ્રીઝોમાં ટ્રકો અહીંથી જ જાય છે. તો અત્યારે જે સંકલનની મિટિંગમાં જે કનુભાઈએ જે રજૂઆત કરી છે એ સાચી રજૂઆત છે. કારણ કે ટ્રાન્સપોર્ટરોને તો હેરાનગતિ છે, સાથે સાથે આ વાપીની પ્રજાને બી બહુ તકલીફ છે. કારણ કે ટ્રક આવે બહારથી તો એ ટ્રક ઊભી રાખવા માટે જગ્યા તો જોઈએ, અને જીઆઈડીસીએ જે તે સમયે ગમે એ લાલચે ઉદ્યોગકારોને જે ટ્રાન્સપોર્ટ નગરની જે જમીન હોય તો એ ઉદ્યોગોને આપી દીધી છે.
એ ભૂલ એમની છે, હવે ભૂલ સુધારી અને અમને ક્યાં પણ સરાઉન્ડર 8-10 કિલોમીટર એરિયામાં મોટી જગ્યા આપે તો અમારો આ જે પાર્કિંગનો જે પ્રશ્ન છે એ સોલ્વ થાય અને પ્રજાને બી કોઈ તકલીફ ન પડે. બીજું, જે અમારે જગ્યા જે ફાળવવામાં આવેલી એ લેન્ડ લૂઝરો કોર્ટમાં ગયા, અમે હાઈકોર્ટમાં કેસ જીત્યા, અત્યારે સુપ્રીમમાં છે, એ પણ જગ્યાનું હજી સુધી કાંઈ થયું નથી. જીઆઈડીસીની અંદર વાત કરવા જઈએ કે વીઆઈએને વાત કરવા જઈએ તો એ લોકો કોઈ અમને જવાબ આપતા નથી. ઉપરથી વીઆઈએની તો એ પોઝિશન છે કે ટ્રકોવાળા કેમ હેરાન થાય, કારણ કે ડ્રાઈવર છે ને એનું કોઈ માય બાપ ન હોય, કોઈ જમ્મુ કાશ્મીરથી આવે, કોઈ મદ્રાસથી આવે, કોઈ દિલ્હીથી આવે, તો અહીંયા એનું કોણ હોય. અત્યારે જે OD1 પાર્કિંગની જે ચાલુ કરેલું છે એ કોઈ ખાનગી એજન્સીને આપેલું છે. એ એજન્સીના જે માણસો છે અમારા ડ્રાઈવરોને ક્યારેક લાકડીઓ મારી લેતા હોય છે, ક્યારેક ડ્રાઈવર ગાડી મૂકી એને ખબર નથી તો ગાડી મૂકી અને જમવા જાય કે કંપનીમાં ટપાલ આપવા જાય તો એમની હેડલાઇટો તોડી નાખે છે. અમે વીઆઈએને આ વસ્તુની જાણ કરેલી છે, છતાં પણ હજી સુધી આના પર કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. છેલ્લા લગભગ 3 મહિના પહેલાં અમે કલેક્ટરશ્રીને બી આવેદનપત્ર આપેલું કે અમને ક્યાંક ને ક્યાંક પાર્કિંગની જગ્યા આપો. આજે આપણે ઘર બનાવતા હોઈએ તો ઘરની અંદર આપણે લેટ્રિન બાથરૂમ ક્યાં મૂકવા એનું પ્રયોજન પહેલાં કરીએ, પાર્કિંગ ગાડીનું ક્યાં કરશું એ કરીએ, પણ આટલી મોટી જીઆઈડીસી બની કોણે નકશા બનાવ્યા અને શું થયું એ અમને ખબર નથી. પણ અમારી જગ્યા કોઈ ખાઈ ગયો છે એ અમને એટલી ખબર છે. આ વાપીની જીઆઈડીસી આટલી મોટી બની છે તો ક્યાંક તો ટ્રાન્સપોર્ટ નગર માટે જગ્યા તો આપેલી જ હશે, કારણ કે જે લોકોએ પ્લાનિંગ ટાઉન પ્લાનિંગ જે બેસાડેલું છે એને ખબર જ છે ઉદ્યોગ હોય ત્યાં ટ્રકો આવવાની જ છે.